તો ગુજરાત લોકસભા બેઠકની 25 બેઠકો ઉપર કરી રહ્યું છે ગુજરાત ફર્સ્ટ વિશ્લેષણ અને તેની સાથોસાથ એક બાદ એક બેઠકને લઈને પત્રકારો દ્વારા જે મહાપોલ કરવામાં આવ્યો છે તેના આંકડા પણ આપની સમક્ષ મૂકી રહ્યા છે. બઝર વાગી ચૂક્યું છે એટલે કે મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે. જે વિગતો મળી રહી છે તે મુજબ ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે સૌથી મોટો સર્વે કરવામાં આવી રહ્યો છે. સૌથી મોટો આ મહાપોલ છે. દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું શું થશે? દાહોદ બેઠક પર ભાજપ જીતશે કે પછી કોંગ્રેસનું ખાતું ખોલશે? જુઓ સૌથી મોટો સર્વે ગુજરાત ફર્સ્ટ પર, કારણ કે ગુજરાત ફર્સ્ટ પર પત્રકારો દ્વારા આ મહાપોલ એક એક બેઠકને લઈને કરવામાં આવી રહ્યો છે અને એક એક બેઠકનું વિશ્લેષણ પણ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે. કારણ કે 4 જૂને તો ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ તે પહેલા ગુજરાતના સ્થાનિક પત્રકારો, વરિષ્ઠ પત્રકારો, રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યા છે જે તે લોકસભા બેઠકને લઈને તેનો પડે પડતો અપડેટનો રિપોર્ટ પણ ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યો છે. આ દાહોદ બેઠક કે જે આદિવાસી બહુમૂલક બેઠક કહેવાય છે અને આ આદિવાસી બેઠક કે જેની ઉપર ભાજપ જીતશે કે કોંગ્રેસ જીતશે તે હવે સ્પષ્ટ કરવું પડશે, કારણ કે પત્રકારો દ્વારા તેઓના વિચાર પણ ગુજરાત ફર્સ્ટ જાણી રહ્યું છે. એક બાદ એક બેઠકનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા જે પ્રકારના અહીં ઉમેદવાર ઉતારવામાં આવ્યા, જશવંતસિંહ ભાભોર કે જેઓને રિપીટ કરવામાં આવ્યા, અને કોંગ્રેસ દ્વારા વધુ એક વખત ડોક્ટર પ્રભાત તાવ્યાર કે જે એક એજ્યુકેટેડ ઉમેદવાર છે, રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના મનાય છે, તેઓને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આપણી સાથે શીતલ કોઠારી જોડાઈ ચૂક્યા છે, વરિષ્ઠ પત્રકાર છે. આપનું સ્વાગત શીતલ. દાહોદ બેઠક એ આદિવાસી વિસ્તાર ધરાવતી અને આદિવાસી બહુમૂલ્ય ધરાવતી આ બેઠક છે. આ બેઠકને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે જશવંતસિંહ ભાભોરને ભાજપે વધુ એક વખત રિપીટ કર્યા છે અને સામે કોંગ્રેસનો કદાવર ચહેરો એટલે કે ડોક્ટર પ્રભાત તાવ્યાડ. દાહોદ બેઠકને લાગે વળગે છે ત્યાં સુધી. આમ તો આદિવાસી બાહુલ્ય ધરાવતી આ બેઠક છે અને આજ દિન સુધી એસટી અનામત રહી છે. કોંગ્રેસ અને ભાજપને લાગે વળગે છે ત્યાં સુધી. ચોક્કસ પ્રભાબેન એક શિક્ષિત ઉમેદવાર કોંગ્રેસ તરફે આવ્યા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસે જે પ્રકારનું અહીંયા સંગઠન ઊભું કર્યું હતું કે એમનું સંગઠન હતું, એમાં ધીરે ધીરે જે નિરસ્તા આવી હતી, અને પ્રભાબેનની વાત કરીએ તો એ પણ લોક પ્રશ્ન માટે જે રીતે સક્રિયતાથી બહાર આવવું જોઈએ એ રીતે આવ્યા નહોતા, એટલે કે એમનો ટચ પ્રજાથી છૂટી ગયો હતો. પરંતુ તેમ છતાંય જ્યારે જશવંતસિંહને નક્કી કરવામાં આવ્યા અને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, ત્યાર પછી એવું લાગતું હતું કે કોંગ્રેસમાંથી કોણ, પણ કોંગ્રેસમાં પણ ભાજપમાં જૂથબંધી નથી એવું નથી, ભાજપમાં પણ જૂથબંધી છે. પણ ભાજપની એક પિક્યુલારિટી રહી છે કે જ્યારે કોઈ આવો મુશ્કેલીનો સમય આવે ત્યારે મોવડી મંડળ બધાને એક કરવામાં સફળ રહે છે, સામ દાન દંડ ભેદની નીતિથી. જ્યારે કોંગ્રેસમાં જે રીતે વિખવાદ અંદરોઅંદર હતા, જે જૂથવાદ એમનો અંદર ને અંદર હતો, એ પ્રમાણે એવું લાગતું જ હતું કે આ વખતે કદાચ સંઘ કાશીએ નહીં જાય. અને એમાંય જે ગઠબંધન કરવામાં આવ્યું આપ પાર્ટી સાથે અને કોંગ્રેસ સાથે, એટલે આમ જોવા જઈએ તો થોડી એન્ટી ઇન્કમ્બન્સી ભાજપ માટે હતી, આંતરિક વિરોધ પણ જશવંતસિંહ માટે હતો, પણ એ બધું જ છેલ્લી ક્ષણોમાં સમૂહસૂત્રું કરવામાં ભાજપ સફળ રહ્યો, જ્યારે કોંગ્રેસ વધુ ને વધુ જૂથવાદ તરફ આગળ ગયો. એટલે આ બેઠક ચોક્કસ ભાજપ જીતશે એમાં કોઈ બેમત નથી. અને જે આપના કાર્યકરોને સાચવવામાં કોંગ્રેસના કાર્યકરો નિષ્ફળ નીવડ્યા છે એ પણ એટલી જ સાચી વાત છે. એટલે દાહોદ બેઠકને લાગે વળગે છે ત્યાં સુધી. અને આમ જોવા જઈએ તો અહીંયા સ્થાનિક મુદ્દા બહુ કામ કરતા નથી, રાષ્ટ્રીય મુદ્દા પણ અહીંયા લાગતા નથી. દાહોદમાં ચૂંટણી લડાતી હોય છે એટલે છેલ્લા 72 કલાકમાં જીસકી લાઠી ઉસકી ભેંસ એ સિદ્ધાંતને અનુસરીને ચૂંટણી લડાતી હોય છે, એટલે જે મતદારો સુધી, સરપંચો સુધી પહોંચ્યા એમની જીત થતી હોય છે, એવું પરંપરાગત આ બેઠક પર ચાલતું આવ્યું છે. તો દાહોદની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં 11 વખત કોંગ્રેસ જીત મેળવી ચૂકી છે, 4 વખત ભાજપની જીત, 2004, 2014, 2019 અને ત્યારબાદ 2024નો આ જંગ ખેલાઈ રહ્યો છે. જશવંતસિંહ ભાભોર માટે શું કહેશો? કારણ કે 2019નો આ ચહેરો કે જેની ઉપર વધુ એક વખત મદાર કર્યો છે ભાજપે. જશવંતસિંહને લાગે વળગે છે ત્યાં સુધી એમને સામાજિક સંબંધો પણ આજે એટલા જ જાગૃત રાખ્યા છે. કોઈ પણ કાર્યકરને ત્યાં સામાન્ય પ્રસંગ હોય તો પણ એમની હાજરી હંમેશા અનિવાર્ય રહી છે.
જસવંતસિંહ મૂળે શિક્ષક પ્રવૃત્તિના એટલે શિક્ષક હતા, એટલે એમને સંબંધો કેવી રીતે જાળવવા એ ખબર હતી. અને ત્યાર પછી છેલ્લા 10 વર્ષમાં જે રીતે વિકાસની વાત છે કે આજે અમારા ગામડાના માણસને પહેલા દાહોદ આવવું હોય તો એક જ બસ હતી, તો સવારથી નીકળી જાય અને સાંજે 4 વાગ્યા પહેલા એને દાહોદ છોડી દેવું પડતું હતું. પણ હમણાં અમારો એ અદનો આદિવાસી પોતાના ઘરેથી મોટરસાયકલ લઈને દાહોદ આવી શકે છે અને રાતના 12 વાગે પણ બિંદાસ આવી શકે છે. રોડ રસ્તાની જે અહીંયા ડેવલપમેન્ટ થયું છે એ પણ ઘણે ઘણે અંશે, અને બીજું કદાચ એવી વાત થાય કે અમારા વિસ્તારમાંથી માઇગ્રેશન રોજગારી માટે આદિવાસીઓ મોટા શહેરો તરફ કરતા હોય છે. અને આપને ખબર જ છે કે મોટા શહેરોમાં શહેરી વિસ્તારમાં ભાજપનું જે રીતે પ્રભુત્વ રહ્યું છે એટલે એ લોકો સૌથી વધારે નજીક શહેરી વિસ્તારના લોકો સાથે રહ્યા છે, શહેરી વિસ્તારના લોકો જોયા છે, શહેર એમને જોયું છે, શહેરના વિકાસ જોયા છે, એટલે કદાચ એમનામાં થોડું પરિવર્તન પણ આવ્યું હોય. અને એ અને ત્યાંથી પછી અહીંયા દાહોદ એ લોકો પોતાના વતન મતદાન કરવા આવતા હોય તો એ પણ થોડોક પ્રભાવ કરી શકે એવું મારું અંગત માનવું છે. તો રોજગારી ધંધા રોજગારી માટે થઈને જ્યારે અહીંયા સ્થળાંતર કરવાની વાત આવતી હોય છે આવા અનેકો સ્થાનિકો પ્રશ્નો હોય છે, પરંતુ ભલે લાસ્ટ ટર્મમાં ભાજપ જીતતું આવ્યું છે, અહીંની જે સમસ્યા છે આદિવાસી વિસ્તારની જે સમસ્યા છે તેને લઈને લાગી રહ્યું છે કે આ વખતે, કારણ કે રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના મનાય છે અને પ્રભાબેન માટે એવું કહેવાય છે કે જો પ્રભાબેન આ બેઠક જીતી જાય છે તો તેઓ સીધા મંત્રી પદ માટેના દાવેદાર પણ છે. પ્રભાબેન ગાંધી પરિવારની ખૂબ નજીકના મનાઈ રહ્યા છે અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના તેઓ મહિલા પાકના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, પ્લસ તેઓ વ્યવસાય તબીબ પણ છે અને ખૂબ શાર્પ તેઓ છે. કોઈ પણ પ્રશ્નને ગોથું ખવડાવવું હોય એટલે રાજકીય રીતે, મારો શબ્દ ગોથું ખવડાવવાનો આપ સમજી શકતા હશો, એ બહુ પાવરધા છે. એટલે જોવા જઈએ તો દાહોદ કોંગ્રેસમાં સૌથી વધારે શાર્પ પોઈન્ટ પકડી શકે એવા પ્રભાબેન છે. અને પ્રભાબેન જ્યારે કાર્ય એમની કરવાની, જ્યારે એ પોતે સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારે એમની જે નીતિ રીતિ હતી કામ કરવાની એ ખૂબ લોકપ્રિય નીવડી હતી લોકો વચ્ચે. એટલે પ્રભાબેન માટે અંગત રીતે દાહોદના ઘણા બધા લોકોને માન ખરું, પણ કોંગ્રેસની જે છેલ્લા કેટલાક વખતથી જે પ્રવૃત્તિઓ છે કે કોંગ્રેસના જે નિવેદનો આવી રહ્યા છે કે રાહુલ બાબા માટે જે શબ્દો વપરાઈ રહ્યા છે એનાથી અહીંયા સ્થાનિક લોકોને થોડી નિરાશા ચોક્કસ આવે છે. અને પ્રભાબેનને હું માનું છું, ત્યાં સુધી મેં કહ્યું એમ, જૂથબંધીનો વરવો અનુભવ થયો હશે એટલે કદાચ નિરાશા સાપડે તો નવાઈ પામવા જેવું નહીં હોય. માન તો ચલો પ્રભાબેનને મળી રહ્યું છે, શીતલજી માન મળી રહ્યું છે, પરંતુ એ માન હવે એક કન્વર્ટ થશે કરા મતગણતરીમાં, કેવી રીતે એ વસ્તુ સામે આવશે? કારણ કે ચલો એક સરસ ઉમદા ચહેરો ઉતારી દીધો છે, એક વખત સાંસદ એવો રહી ચૂક્યા છે, ચૂંટણી હારી પણ ચૂક્યા છે, પરંતુ એ જ પ્રભાબેનને જે માન છે એ માન હવે કેવી રીતે જીતમાં કન્વર્ટ થશે? એટલે વસ્તુ એવી જ બને છે કે પ્રભાબેનની પસંદગી કરવાથી ભાજપની લીડમાં ઘટાડો થઈ શકે છે, એ વસ્તુ શક્ય છે. અને જો અન્ય કોઈ ઉમેદવાર હોત તો કદાચ સીધે સીધો જંગ અહીંયા ના થતો ને એકતરફી ચૂંટણી થતી એવું વાતાવરણ ઊભું થતું, પણ પ્રભાબેનને કારણે થોડોક રસ લોકોને જાગ્યો અને થોડીક ફાઇટ આવશે એવો એક વિચાર પણ લોકો વચ્ચે વ્યક્ત થયો. પણ જ્યારે પોલિંગ પૂરું થયું, કોંગ્રેસની ગામડાઓમાં જે અંતરિયાળ વિસ્તારમાં આપે કહ્યું એમ, જ્યારે આટલા વર્ષો સુધી કોંગ્રેસ એકતરફી જીતતી આવતી હતી તે વખતે સમય એવો હતો કે ભાજપનો એક કાર્યકર પણ એ ગામમાં નહોતો. પોલિંગ એજન્ટની વાત તો જવા દો, પણ એ ગામમાં જઈએ તો ભાજપનો એક કાર્યકર પણ ન મળે એવી પરિસ્થિતિ હતી, અને આજે એનાથી ઊંધી પરિસ્થિતિ છે. એટલે અમુક જગ્યાએ તો એવું થયું કે કોંગ્રેસને પોતાના પોલિંગ એજન્ટો મૂકવા માટેના પણ કાર્યકરો ન મળ્યા, એટલે આખી પરિસ્થિતિ ઊંધી થઈ છે. પણ ચોક્કસ પ્રભાબેન આવવાથી લીડમાં ઘટાડો થઈ શકે છે. જી જી, એટલે કહી શકાય કે દાહોદ બેઠક ઉપર રસાકસી ભરો માહોલ છે, પરંતુ જ્યાં એક તરફ જસવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવ્યા છે ત્યાં બીજી બાજુ પ્રભાબેન તાવડિયાના કારણે અહીં વોટમાં ગાબડું પડી શકે છે. વધુ એક વખત બઝર વાગી ચૂક્યું છે, જે લઈને આવ્યું છે મહાપોલના મહાસમાચાર. ઉગતા સૂર્યના પ્રદેશમાં કોનો થશે રાજકીય ઉદય, આ મહાપોલની વાત કરી રહ્યા છે આપણે. દાહોદ લોકસભા બેઠકને લઈને પત્રકારો દ્વારા જે મહાસર્વે કરવામાં આવ્યો છે તેને લઈને એક્ઝિટ પોલ બાદ પત્રકારોના મતે ગુજરાત ત્યાર બાદ વાત હવે દાહોદની આપણે કરી રહ્યા છીએ કે જ્યાં સૂર્યનું સૌથી પહેલું કિરણ થતું હોય છે. 25 બાઠકો પૈકી
20 પત્રકારના મતે ભાજપની જીત નિશ્ચિત છે. 8 પત્રકારના મતે ભાજપ 1 લાખની લીડથી દાહોદ લોકસભા બેઠક પોતાના ફાળે કરી રહ્યું છે. દાહોદની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં દાહોદમાં જશવંતસિંહ ભાભોર, પ્રભાબેન તાવ્યાડ કે જેઓને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, એક ભાજપનો રિપીટ ચહેરો છે, ત્યાં કોંગ્રેસ દ્વારા ડોક્ટર પ્રભાબેન તાવ્યાડને ઉતારવામાં આવ્યા છે. આ દાહોદની વાત છે કે જ્યાં આદિવાસી બહુમૂલક સંખ્યા ધરાવતી આ જે બેઠક છે તે બેઠક ઉપર આદિવાસી જનતાનું પ્રભુત્વ છે. અહીંના સ્થાનિક પ્રશ્નો છે, પરંતુ તેની સાથોસાથ ગાંધી પરિવારથી નજીક ગણાતા ડોક્ટર પ્રભાબેન તાવ્યાડ જ્યારે આ વખતે મેદાનમાં ઉતર્યા છે ત્યારે જશવંતસિંહ ભાભોર એ પ્રચંડ લીડર સાથે કદાચ જીત ન મેળવી શકે, પરંતુ જીત તેઓની નિશ્ચિત પણ મનાઈ રહી છે. સતલજી શું લાગી રહ્યું છે? આપણે સતત વાત કરી રહ્યા છીએ, પત્રકારોનો મિજાજ જાણી રહ્યા છીએ, સ્થાનિક લેવલે આપને કયા એવા પ્રશ્નો લાગી રહ્યા છે કે જેના કારણે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે કે પછી પ્રભાબેન હવે અહીં એક વખત કોંગ્રેસને જીતાડી શકે? સ્થાનિક પ્રશ્નોની વાત કરીએ તો સ્થાનિક પ્રશ્નમાં મૂળ પ્રશ્ન તો પાણીનો છે, જે હજી સુધી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. એના પ્રયત્ન કરી અને કડાણા યોજના, બીજી પાટાડુંગરી યોજના, સ્પેશિયલ લાઇન નાખીને નર્મદાનું પાણી પણ હાફેશ્વરથી અહીંયા લાવવાની યોજનાઓ કાર્યરત થઈ છે, પણ એ પૂર્ણ રીતે કાર્યરત નથી થઈ. એટલે આમ જોવા જઈએ તો દાહોદનો પ્રાણ પ્રશ્ન એ પાણીનો પ્રશ્ન છે, અને એને જો આવનારા દિવસોમાં સારી રીતે નહીં ઉકેલવામાં આવે તો હવે પછીના સમયમાં ચોક્કસ એ વસ્તુ નડી શકે છે. પરંતુ દાહોદમાં જે 20,000 કરોડના ખર્ચે રેલવેનું કારખાનું આવ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું, દાહોદને સ્માર્ટ સિટી તરીકે જ્યારે પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે, એવા બધા ઘણા કારણો છે, જે એરપોર્ટ પણ હવે દાહોદમાં આવી રહ્યું છે, એટલે જે વિકાસના કાર્યો છે, વિકાસની ગતિ છે, અને સાથે સાથે અમુક જે એ મુદ્દા છે, રામ મંદિરનો મુદ્દો છે, એ પણ શહેરી વિસ્તારના લોકોને સ્પર્શી ગયો છે. અને બીજું કે અત્યાર સુધી જે રાજકીય પક્ષો હતા એ કોઈને કોઈ રીતે પ્રજાને ભરવામાં સક્ષમ રહેતા હતા. ધારો કે ભાઈ આની પહેલાની ચૂંટણીમાં કોંગ્રેસે ઘરનું ઘર આપીશું કરીને ફોર્મ ભરાવેલું અમારા અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ પાસે, એટલે બધાને એમ હતું કે અમે ફોર્મ ભરીશું એટલે ઘર મળશે, પણ એ સ્વપ્નું પણ એમનું અધૂરું રહ્યું. ગયા વખતે આપ પાર્ટી અહીંયા ખૂબ જ સક્રિય રીતે કાર્ય કરી હતી અને એમને એક કાર્ડ બધાને આપ્યા હતા અને એવું કીધું હતું કે તમારા વીજળીનું મીટરો ફ્રી થઈ જશે, તમને આ લાભ મળશે, તમારી પાસે આ કાર્ડનું રજીસ્ટ્રેશન કરાવશો તો તમને આવું થશે, એ રીતે જે ભરમાવવામાં આવી રહ્યા હતા એટલે એની સ્થાનિક પ્રજા થોડી ભરમાઈ ગઈ હતી. પણ હવે એમને ખ્યાલ આવ્યો કે આ લોકો તો ખોટું જ કરે છે અને અમને ખાલી ભરમાવે છે, એની જગ્યાએ ભાજપે આરોગ્યના કાર્ડ આપ્યા, એમને જે દવા માટે કરી આપ્યું, એમને ઘરના ઘર જે ઘરો બનાવીને આપ્યા, એટલે એવું લાગ્યું કે જે સપનાઓ સાકાર કરી શકે એ કદાચ ભાજપ છે, ને વાસ્તવિક સ્વરૂપે ગ્રાઉન્ડ લેવલ પર ભાજપે જે કાર્યો કર્યા છે એના લીધે કદાચ અમારા આદિવાસી મિત્રો પણ આકર્ષાયા છે. જી જી જી, આભાર શીતલજી અમારી સાથે જોડાયા તે બદલ. અને આપનો મત શું છે અને શું છે દાહોદ લોકસભા બેઠક ઉપર કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે, કોની જીત અને હારને લઈને આપણે આ વાત કરી? ગુજરાત ફર્સ્ટ દ્વારા એક એક બેઠકનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા પત્રકારોનો આજે મહાપોલ થઈ રહ્યો છે, મહાસર્વે થઈ રહ્યો છે, તેમાં આપણે દાહોદમાં કેવા પ્રકારની સ્થિતિ થઈ શકે છે અને કયા પ્રકારની સ્થિતિ અને કોની હાર કોની જીત તેની પાછળના કારણભૂત જવાબદાર પરિબળ આપને જણાવ્યા. એક બાદ એક બેઠકનું આપણે વિશ્લેષણ કરી પ્રભાબેન તાવ્યાડ અહીં જશવંતસિંહ ભાભોરના ગઢમાં કેવી રીતે ગાબડું પાડી શકે છે તેની વાત, પરંતુ